નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી

ડાંગ જિલ્લામાં સાંભળેલા ધાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમ શેલ ફરી વળી હતી શુક્રવારે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા શામઘાન તેમજ ઘલકુંડ બોરખલ આહવા ચિંચલી હારપાડા ગારખડી પીપલાઈ દેવી તેમજ લવચાલી સુબીર બરડીપાડા કાલીબેલ સિંઘાણા ભેસકાત્રી જાવડા સાકરપાતર તેમજ વધઈ સહિત સરહદીય પંથકોમાં દિવસ દરમિયાન

તેમજ ઘાસખાલ અને ચવડેલવે કોઝવે પાંડવા કોઝવે જ્યારે પૂર્ણા નદી પરના કાકડ વિખેરી તેમજ ખેડિન્દ્રા કોઝવે થોડાક સમય માટે ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતા દસથી વધુ ગામનું જનજીવન સહિત પશુપાલન પ્રભાવિત બન્યું હતું ડાંગ જિલ્લામાં વરસાદને લઈને જિલ્લા કલેકટરે અધિકારીઓને પોતાનું ફરજ સ્થળ ન છોડવા તાકીદ કરી હતી સાથે પ્રવાસીઓને જોખમી સ્થળે સેલ્ફી ન લેવા માટે અપીલ કરી હતી આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ વાતાવરણ રહેતા શરદી ખાંસી સહિત વાયરલ બીમારી માથું ઉચક્યું છે ત્યારે આણંદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બસો પચાસથી વધુ ઓપીડી કેસમાંથી પચાસ કેસ વાયરલ ફીવરના જોવા મળ્યા હતા વરસાદને કારણે કાદવ કીચડ ફેલાઈ જતાં જીવનનો ઉપદ્રવ વધી જતાં વાયરલ બીમારીના કેસોમાં વધારો થયો છે બીજી બાજુ ભેજવાળા વાતાવરણના પગલે કોરોના સંક્રમણ માથું ઉચકી રહ્યો છે જૂન માસમાં બાવીસ દિવસમાં ઓગણપચાસ કેસ નોંધાયા હતા તેની સામે જુલાઈના પ્રથમ સપ્તાહમાં છવ્વીસ કેસ નોંધાયા છે આમ પચાસ ટકાનો વધારો જોવા મળ્યો છે આણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેમ શુક્રવારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતા એક્ટિવ કેસ કુલ એકવીસ અને ત્રણ દર્દી સાજા થતા કુલ અગિયારસો સિત્યાસી રસીકરણ કરવામાં આવ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ આણંદ શહેરના છેવાડા વિસ્તારમાં જેવા તેમજ સલાટિયા વિસ્તાર મંગળપુરા સહિત છેવાડે આવેલી ઝુંપડપટ્ટીઓમાં ગંદકીના કારણે તાવ શરદી ખાંસીના કેસોમાં વધારો થઈ રહ્યો છે આણંદ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસ બે દિવસમાં બસો પચાસ વધુ નોંધાયો છે બીજી તરફ શુક્રવારે આણંદ જિલ્લામાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા છે મહેસાણામાં શુક્રવારે કોરોનાનો માત્ર એક કેસ નોંધાયો હતો જિલ્લામાં ચૌદ દિવસ બાદ એક સંક્રમિત મળતા તંત્રએ પણ રાહત અનુભવી છે છેલ્લે ચોવીસ જૂને એક કેસ નોંધાયો હતો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ જિલ્લામાં સિદ્ધપુરની નર્સિંગની છાત્રા સહિત અગિયાર સાબરકાંઠામાં પાંચ બનાસકાંઠામાં ચાર તેમજ કુલ ત્રેવીસ કેસ નોંધાયા હતા જિલ્લામાં શુક્રવારે મહેસાણા શહેરમાં કોરોનાના એક કેસ સામે આવ્યો હતો તેની સામે સારવાર હેઠળના ઓગણત્રીસ દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જેને લઈને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને પંચ્યાસીએ પહોંચી ગઈ છે આઠ દિવસમાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને સોથી નીચે આવી છે એટલે કે ગત એક જુલાઈએ જિલ્લામાં એક્ટિવ કેસની 91 રહી હતી બીજી બાજુ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અઢારસો અડતાલીસ શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા ફેકલ્ટીમાં અગિયાર જુલાઈથી બી એ તેમજ એમએનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ફેકલ્ટી ડીન દ્વારા સૂચના આપવામાં આવી છે કે અન્ય ફેકલ્ટીઓની પરીક્ષા ચાલતી હોવાથી ક્લાસ શરૂ કરી શકાશે નહીં અંદાજિત બારસો જેટલા વિદ્યાર્થીઓના વર્ગો શરૂ થવાના છે બીજી તરફ અન્ય ફેકલ્ટીમાં બિલ્ડિંગ ઉપલબ્ધ ન હોવાથી હજુ સુધી ટાઈમ ટેબલ પણ બહાર પાડવામાં નથી આવ્યું તો એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ગુંબજનું સ્મારકામ ચાલી રહ્યું છે જેના પગલે ફેકલ્ટી દ્વારા પોતાના વર્ગો કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીની બિલ્ડિંગ પર લેવામાં આવતા હોય છે અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે કોમર્સનું યુનિટ બિલ્ડિંગ અને સાયન્સનું સીવી રામન બિલ્ડિંગ ઉપલબ્ધ નથી જેના કારણે દિને ભલે જાહેરાત કરી હોય પરંતુ ઓફલાઈન ટીચિંગ હાલ શરૂ થઈ તેમ નથી તેમજ એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાં ચાલુ વર્ષ વિદ્યાર્થીઓ રહેવા માટે આવી જશે તમામ હોસ્ટેલોમાં પૂરતી સંખ્યા સાથે વિદ્યાર્થીઓ હોવાથી હોસ્ટેલમાં આવેલી મેસના કોન્ટ્રાક્ટ પર પણ આપી દેવાયા છે સાડા પાંચ વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ નબળી પડતા વાદળોનું પ્રમાણ ઘટતા શહેરમાં એક સરખો વરસાદ પડવાને બદલે કોઈ વિસ્તારમાં નવ ઇંચ તો તેની નજીકના વિસ્તારમાં ત્રણ કે જેવો ઓછા વધતા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાનું હવામાન જણાવી રહ્યા છે બે હજાર સત્તરમાં જુલાઈમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો હતો ત્યાર પછી ચાર વર્ષ બાદ જુલાઈમાં શહેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે વરસાદની સિસ્ટમ બપોર પછી ક્રમશઃ નબળી પડતા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ પડતો હતો સિસ્ટમ નબળી પડે તો કેટલાક વિસ્તારોમાં વાદળો વધુ તેમજ કેટલાકમાં ઓછા બને છે જે વિસ્તારમાં વાદળો વધુ બને છે ત્યાં વધુ વરસાદ અને જ્યાં વાદળો ઓછા બને ત્યાં ઓછો વરસાદ પડે છે સિસ્ટમ સ્ટ્રોંગ રહે તો એકથી બે સેમીનો ફરક પડે છે સમાચારોમાં વાત કરીએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપર મેઘો મહેરબાન થયો છે ત્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ મુખ્ય ડેમોમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ એકસો એક પોઈન્ટ પચીસ એમસીએફટી મિલિયન ક્યુબિક ફીટ પાણી ઠલવાતા જળ સ્ત્રોતો સમૃદ્ધ બન્યા છે રાજકોટમાં શુક્રવારે સાંજ સુધીમાં વધુ અડધો ઇંચ વરસાદ પડતા સીઝનનો વરસાદ દસ પોઈન્ટ છોતેર ઇંચ નોંધાયો છે ખાસ કરીને રાજકોટ પંથકમાં વસતા લાખો લોકોને પીવાના પાણી માટે જેના પર આધાર રાખવો પડે છે તેવા આજે એકમાં સાત દિવસ ચાલે તેટલું વીસ બત્રીસ દિવસ ચાલે તેટલું એકસો આઠ એમસીએફટી જેટલું નવું પાણી અત્યાર સુધીમાં આવી ગયું છે તે દરમિયાન હવામાન ખાતા મુજબ હજુ પણ લો પ્રેશર સહિતની વેધર ઇફેક્ટને કારણે વરસાદનું જોડે યથાવત રહે તેવી આગાહીઓ વચ્ચે

ધીમી બુધવારથી શરૂ મેઘ મહેર શુક્રવારે પણ જાપ્તા સ્વરૂપમાં યથાવત રહી હતી રાજકોટ જિલ્લાના જામકંડોરનામાં ગુરુવારે આઠ ઇંચ પાણી પડી ગયા બાદ શુક્રવારે પણ દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી જતા ચોમેર પાણી પથરાઈ ગયા હતા ગોંડલ જેતપુર જામકંડોળના નજીકના ફોફડ ડેમને નુકસાન થતા ધારાસભ્ય સહિતના આગેવાનો દોડી ગયા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ સંબંધિત તંત્રને રસ્તો પૂર્વવ્રત કરવા તાકીદ કરી હતી જેતપુર નજીકના કાકવડ વેરપુર ખારસિયા સરધારપુર સહિતના ગ્રામ્ય પંથકોમાં મેઘવર્ષા આવિરત રહી હતી અને કાચું સોનું વરસતા ખેડૂતો હોશે હોશે ખેતીમાં જોતરાયા હતા તો બીજી તરફ નવાગઢ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી હતી તેમજ મુખ્ય માર્કેટમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી પડી હતી ગાંધીનગર શહેરમાં ત્રીસ મળી જિલ્લામાં શુક્રવારે કોરોનાના અઠાવન કેસ નોંધાયા હતા શહેરમાં નોંધાયેલા ત્રીસ કેસમાં મેડિકલ કોલેજના છ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જિલ્લામાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના બોતેર કેસ નોંધાયા બાદ ગુરુવારે ત્રીસ કેસ ઘટાડા સાથે બેતાળીસ કેસ નોંધાયા હતા કે શુક્રવારે સોળ કેસનો વધારો થયો હતો તેમજ કોરોનાના કેસ નોંધાયા બાદ ગુરુવારે ત્રીસ કેસના ઘટાડા સાથે બેતાળીસ કેસ નોંધાયા હતા જો કે શુક્રવારે સોળ કેસનો વધારો થયો હતો મેડિકલ કોલેજમાં શુક્રવારે પણ પાંત્રીસ સ્ટુડન્ટ્સના કોરોના ટેસ્ટ કરાયા હતા જેમાંથી છ પોઝિટિવ આવ્યા હતા કોલેજના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં યોજાયેલી ફ્રેશર્સ પાર્ટી બાદ મેડિકલના વિદ્યાર્થીઓ જ કોરોનામાં સપડાયા છે આ ઉપરાંત આઈઆઈટી ખાતે પણ પાંચ કેસ નોંધાયા છે આ સાથે સેક્ટર એકમાં ત્રણ કેસ સેક્ટર થ્રીમાં એક તેમજ સેક્ટર ટુ ખાતે એક તેમજ વાવોલ ખાતે બે તેમજ પેથાપુર ખાતે ત્રણ સેક્ટર એકવીસમાં એક સેક્ટર ચોવીસમાં એક તેમજ રાયસણમાં એક રાંદિસ્નામાં બે કોવા ખાતે એક તથા પાલજ ખાતે કોરોનાનો એક કેસ નોંધાયો છે શહેરમાં નોંધાયેલા ત્રીસ કેસમાંથી ઓગણત્રીસ દર્દીઓની ઘરે જ સારવાર શરૂ કરાય છે જ્યારે પેથાપુરના વર્ષના યુવકને ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરાયો છે નોંધાયેલ દર્દીઓમાંથી આઠની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યારે બાકીના દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી શહેરમાં નોંધાયેલા ત્રીસ કેસ સામે બત્રીસ દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે આ તરફ ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ચાર તાલુકામાં કોરોનાના નવા અઠ્યાવીસ દર્દીઓ નોંધાયા છે જ્યારે દસ દર્દીઓ કોરોના મુક્ત થયા છે બીજી તરફ ગાંધીનગરમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામતો જાય છે શુક્રવારે જિલ્લામાં સવારે છ થી સાંજ છ વાગ્યા સુધીમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં ગાંધીનગર તાલુકામાં પંદર એમ એમ દહેગામ તાલુકામાં ચોત્રીસ એમ એમ જ્યારે કલોલ તાલુકામાં અડત્રીસ એમ એમ વરસાદ પડ્યો હતો માણસા તાલુકામાં ઝરમર વરસાદ સિવાય નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હતો વરસાદને પગલે ગાંધીનગર કલોલ અને દહેગામ પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દહેગામમાં વરસાદને કારણે પૂર્ણિમાનો તેમજ તલાવાડી ખજૂરી નાળા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઠાળીયા પંથક સહિતના વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો હતો ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ પંચ્યાસી એમએમ જેટલો વરસાદ નોંધાયો છે દહેગામ પંથકમાં શુક્રવારે બપોરે શરૂ થયેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં આકાશમાં વીજળી થઈ રહી હતી તેવામાં દહેગામ તાલુકાના ચાંદાના મુવાડા ગામે અરડુસાના ઝાડ પર વીજળી પડતા એક મોરનું મોત થયું હતું જ્યારે ઝાડ નીચે રહેલા અન્ય બે મોર ગભરાઈને નીચે પડ્યા હતા જોકે કે થોડીવાર બાદ સ્વસ્થ થઈને ઉડી ગયા હતા ઉત્તર ગુજરાતમાં કલાકમાં પૈકી ચુમ્બાળીસ તાલુકામાં મેઘમહેર થઈ હતી જેમાં સત્તર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો સૌથી વધુ સાડા ત્રણ ઇંચ હિંમતનગરમાં વરસ્યો હતો ઈડર અને હારીજમાં પૂણા ત્રણ ઇંચ મેઘરજમાં અઢી ઇંચ વડાલી બાડ અને જોટાણામાં સવા બે ઇંચ તેમજ વડગામમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો મહેસાણા જિલ્લામાં જોટાણામાં સવા બે ઇંચ કડી બહુચરાજી અને વિસનગરમાં સવા એક ઇંચ સતલાસનામાં એક ઇંચ મહેસાણામાં પોણો ઇંચ તેમજ ઊંઝા ખેરાલુ વડનગર અને વિજાપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ દસ થી ચાલીસ મેમી સુધીનો વરસાદની શક્યતા છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે જો કે મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે ધરોઈ ડેમમાં ગત બે જુલાઈથી સતત પાણીની આવક વચ્ચે શુક્રવાર સવાર અગિયાર વાગ્યાથી આઠસો તેત્રીસ ક્યુસેકની આવક વધીને સોલસો છાસઠ ક્યુસેક થઈ છે છેલ્લા સાત દિવસમાં લગભગ ત્રણ હજાર આઠસો પંચાણું કરોડ લિટર પાણીની આવકથી કુલ જથ્થામાં સાત પોઈન્ટ ઇગ્યાસી ટકાનો વધારો થયો છે અને સપાટી ચાર પોઈન્ટ તેત્રીસ ફૂટ વધી છે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો ખાતે ફર્સ્ટ યર તેમજ બીએ એ એલ એલ બી એમ જનરલ તથા એલ એલ બી જનરલમાં એડમિશન પ્રોસેસના ભાગરૂપે સત્તાધીશોએ રિટર્ન ટેસ્ટનું આયોજન કર્યું હતું ટેસ્ટ લીધાના દિવસો વીતી જવા છતાં સત્તાધીશોએ હજી સુધી તેનું રિઝલ્ટ જાહેર કર્યું નથી બીજી બાજુ રિઝલ્ટ જાહેર કર્યું ન હોવા છતાં તેમજ રિઝલ્ટ જાહેર કરવા પહેલાં જ સત્તાધીશોએ અરજી કરનાર વિદ્યાર્થીઓને તેમના ઓરિજિનલ સર્ટિફિકેટ્સના વેરિફિકેશન માટે ઉપસ્થિત રહેવા મેલ કરી દીધા હતા રિટર્ન ટેસ્ટના રિઝલ્ટ પહેલા સત્તાધીશોએ વેરિફિકેશન પ્રોસેસ શરૂ કરી દેતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા પહેલા રિઝલ્ટ જાહેર કરવું જોઈએ ત્યારબાદ વેરીફિકેશન પ્રોસેસ શરૂ થવો જોઈએ તેવી લાગણી વિદ્યાર્થીઓમાં પ્રવર્તી રહી છે ફેકલ્ટી ઓફ લોના વિદ્યાર્થીઓ અગ્રણીઓ શિવમ ઠક્કર નિશાંત પાંડે કઠોર ઉપાધ્યાય જયંત અગ્રવાલ તેમજ સુપલ ચૌધરી સહિતના અન્યએ આ મુદ્દે ફેકલ્ટીના સત્તાધીશોને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત